સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીને હિંમતનગર ખાતે ગામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈનું પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં લોકડાઉનમાં પ્રાંતિજ પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક છે। અને પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવતના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીએસઆઈ બીડી રાઠોડ તથા થોડા દિવસો પહેલા પ્રાંતિજથી બદલી થઈ ગયેલ મહિલા પીએસઆઈ પીડી ચૌધરીની પણ કોરોના વોરિયર્સ તરીકેની સુંદર કામગીરીને લઈને પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન ડાયરેક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ દ્વારા મહિલા પીએસઆઈ પીડી ચૌધરીની કોરોના વોરિયર્સ તરીકેની કામગીરીને લઈને તેઓને બિરદાવવામાં આવ્યા હતા। તો સાબરકાંઠા એસપી રવિન્દ્ર મંડલિક પણ તેઓને પ્રાંતિજ ખાતે ખૂબ જ પ્રશંસનીય કામગીરીને લઈને તેઓને પોતાના હસ્ત પોલીસ સ્ટેશનની જવાબદારી સાથે તેઓની પ્રાંતિજથી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। અને બદલી થયા બાદ પણ પીડી ચૌધરીની પ્રાંતિજ ખાતેની કામગીરી આજે પણ લોકો ભૂલ્યા નથી અને તેનું આ સચોટ ઉદાહરણ કહીએ તો પણ નવાય નહીં કે તેઓની બદલી થયેલ છે અને 25-30 દિવસ થયા પણ તેઓની કામગીરી આજે પણ પ્રાંતિજના રહીશો કદર કરે છે। અને જેને લઈને પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજના કોરોનાના વોરિયર્સોની સાથે આજે તેઓની કામગીરી પણ ભૂલ્યું નથી અને પ્રાંતિજના કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું। તો પ્રાંતિજથી બદલી થઈ હિંમતનગર ખાતે ગયેલ મહિલા પીએસઆઈ પીડી ચૌધરીનું પણ એકલવ્ય ફાઉન્ડેશનના ડાયરેક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા નગરપાલિકા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન જઈને તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો કોરોના વોરિયર્સનું જ્યાં કામ બોલે છે ત્યાં આવા એકલવ્ય ફાઉન્ડેશન જેવી વિવિધ સંસ્થાઓ રહીશો તેમની કામગીરીને ખરેખર બિરદાવે છે। ત્યારે પ્રાંતિજ ખાતે મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પીડી ચૌધરીની ખરેખર પ્રશંસનીય કામગીરી હતી। તે તો તેઓની બદલી થયા પછી પણ તેમનું સન્માન થતું હોય તે ઉપરથી જ તેમની કામગીરીની ખરેખર પ્રશંસનીય છે તેમ કહીએ તો પણ નવાય નહીં। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।